મારું નામ રમેશ છે હું પચીસ વર્ષનો નવ યુવાન છું હાલ હું કોલેજની અંદર અભ્યાસ કરું છું મારા માસ્ટરજી પૂર્ણ થવા આવ્યું છે પરંતુ હજુ સુધી મને કોઈ એવી છોકરી મળી નથી જેની સાથે હું મજા કરી શકું પરંતુ એકવાર જ્યારે હું ભાભીના ઘરે ગયો ત્યારે મારા ભાઈ ઘરે નહોતા અને તેવા સમયમાં હોલમાં પણ કોઈ બેઠેલું દેખાયું નહીં જેથી હું તરત જ ભાઈના બેડરૂમમાં ગયો જ્યારે હું ભાઈના બેડરૂમમાં ગયો ત્યારે મને ભાભીના શિષ્કારા સાંભળ્યા અને આ શિષ્કારા સાંભળીને તો મને પણ એક વખત હાથ લારી ચલાવવાની ઈચ્છા થઈ ગઈ પરંતુ મેં એવું કાંઈ ના કર્યું અને હું ત્યાંથી શાંતિથી ઊભો રહી ગયો અને જ્યારે હું તેમના રૂમમાં અચાનક ગયો ત્યારે તેમની એ હાલત નહોતી કે તેઓ પોતાના ઢાંકી શકે કારણ કે તેમણે તેની આંગળી એક જગ્યા નીચે નાખેલી હતી અને ત્યાંથી ખૂબ જ ચીકણી વહેતી હતી અને ત્યારબાદ મને જોઈને ભાભી મને એવું કહેવા લાગ્યા કે હવે દેવરજી તમે આવી ગયા છો તો તમે જલ્દીથી અંદર નાખી દો આ સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો કારણ કે આવા સમયમાં ભાભી મને આવું કહેશે એ મને સપનામાં નહોતું વિચાર્યું પણ ભાભીએ મને આવું કહ્યું એટલે મને તો એમ પણ ભાભી સાથે મોજ આવવાની હતી પરંતુ હવે ભાભી સાથે કરું અને ભાઈને ખબર પડી જાય તો પછી મને સમસ્યા થઈ જાય તે હેતુથી મેં ભાભીને પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા પરંતુ ભાભીએ મારા પ્રશ્નનો કોઈ જવાબ ના આપ્યો અને માત્ર એટલું જ કહ્યું કે તું મારી પાસે આવ હવે હું મારા હાથનું કામ નહીં લઈ શકું મને તારી સાથે બધું જ કરવાની ઈચ્છા છે અને મેં તેમની સાથે ત્યારબાદ તો ખૂબ જ મોજ માણી અને હું તો એ કહું છું કે ભાભીએ જ્યારે મને તેમનો જલવો દેખાડવાનો ચાલુ કર્યો તે લાજવાબ હતો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો